ગુડ મોર્નિંગ, કેમ છો મારા વાલા મિત્રો? બંસી બિશ્નોઈ ફરીથી એકવાર સ્વાગત કરું છું. ને અત્યારે હું ક્યાં ઊભો એ ખાસ જોવા જેવી જગ્યા છે, જોઈ લો. અત્યારે હું મલેશિયામાં છું, ક્વાલાલમપુરમાં, અને 26 ફ્લોર ઉપર અમારો હોસ્ટેલ છે. ત્યાં આગળ હું રોકાયો છું અને આ સામે તમે જોઈ શકો છો આખો ખૂબસૂરત નજારો છે. અને હજી સવાર થઈ છે. અહીંયા રહેવાનો સસ્તો છે પણ બાકી બધો થોડો મોંઘો છે. હું જે હોસ્ટેલમાં રોકાયો અહીંયા આગળ 600-700 રૂપિયા છે. એસી, 26 ફ્લોર, સ્વિમિંગ પૂલ, અંદર કિચન બીજા નાનો એવો બધી વ્યવસ્થા છે. તો હોસ્ટેલમાં કોઈ કમી નથી, તમે ઓનલાઈન બુક કરી શકો છો. તો હવે આપણે જઈએ બહાર, તમને બતાવીએ બહારનો ખૂબસૂરત દ્રશ્ય, તમારે આજુબાજુ શું જોવાનું છે. તમારે જ્યારે પણ આવો ક્વાલાલમપુર સેન્ટ્રલમાં જ રોકાવો તો તમને આજુબાજુ ફરવાનો પણ મજા આવી જાય. અહીંયા આગળ બહુ બધા ઇન્ડિયન લોકો પણ રહે છે, તમિલ લોકો, તો એ પણ માર્કેટ બતાવીશું તમને. અહીંયા ટ્વિન ટાવર છે, બીજા 2-3 ટાવર છે, એક વર્લ્ડનો સેકન્ડ ટોલેસ્ટ ટાવર પણ છે, એ પણ બતાવીશું. તો બધો જોઈએ, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો. અને આપણે જે ગુજરાતી સ્ટાઇલ બોલવાની છે એમાં કંઈક સુધારો વધારો કરવાનો તે કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. અહીંયા આગળ બધું કી સિસ્ટમ છે, તમારી ચાબી વગર કોઈ કશું દરવાજો નહીં ખુલે. તમે લિફ્ટમાં પણ ના જઈ શકો, ક્યાંય પણ ના જઈ શકો. અત્યારે આપણે લિફ્ટ મંગાવીએ ને તો લિફ્ટમાં નીચે ઉતરવા માટે 26 ફ્લોરથી તમારે આવો કાર્ડ છે એને ઘસવું પડે, તો તમે જઈ શકો છો નીચે. જો અહીંયા લગાવી અને પછી 11મા ફ્લોર ઉપર જઈશું. સ્વિમિંગ પુલ પણ બતાવી દઈએ. અહીંયા સ્વિમિંગ પુલ છે, એમાં જવા માટે પણ તમારે કાર્ડનો ઇસ્તેમાલ કરવો પડે. આ સ્વિમિંગ પુલ છે અહીંયા આગળ. મણિભાઈ કેસે હો? ગુડ મોર્નિંગ. મણિભાઈ યહાં પે સુબહ સુબહ એક્સરસાઇઝ કર રહે હૈ ઓર સ્પેન સે હૈ. કલ રાત કો હમારી યહાં મુલાકાત હુઈ. તો ક્યા પ્રોગ્રામ અભી? બ્રેકફાસ્ટ કે લિયે ચલે. હા, મેં વહી બોલ રહા થા. 500-600 રૂપિયે મેં આપકો જીમ મેં મિલતા હૈ ઓર સાથ મેં સ્વિમિંગ પુલ ભી મિલતા હૈ. તો સ્વિમિંગ પુલ કા ભી નજર આપકો દિખા દેતા હું. કુછ એસા હૈ યહાં પે. એન્ડ યે બિલ્ડિંગ હૈ દેખો ભાઈ, ઇસકે બીચો બીચ સારી બિલ્ડિંગ હો, એક હી સ્વિમિંગ પુલ હૈ. તો અભી ચલતે હૈ હમ લોગ. હાય, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? હમણાં એક રશિયન આપણી દોસ્ત હતી ફ્રેન્ડ, એનાથી મળ્યો. પછી હવે આપણે જઈએ પાછા આગળ. સ્વિમિંગ પુલ હતો. તો આ છે અમારી હોટલ, હોસ્ટેલ કહી શકો. આ બધો હોસ્ટેલ એક એક બિલ્ડિંગમાં એક એક ફ્લોરમાં અલગ અલગ છે, બધાને અલગ અલગ પ્રોપર્ટી છે. અને આગળ અહીંયા આગળ પાર્કિંગ છે, ગાડીઓ આવે છે, બધા નેપાળી સિક્યુરિટી છે. તો અત્યારે જસ્ટ હોટલથી બહાર નીકળ્યા છે આપણે, અને અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયા કંઈક આ જે પાછળ છે ને, આ શું છે? અહીંયા આગળ નીચે બિલ્ડિંગ બને છે પાછળ, અને એની બહારની દિવાલ એવી બનાવી દીધી છે પેન્ટિંગ જેવી. તો અહીંયા આગળ પાછળ કચરો છે, બધો કન્સ્ટ્રક્શન સાઇટ છે, બીજો કંઈ નથી. તમે અહીંયા સામે જોઈ શકો છો, અહીંયા છે એક ટાવર, એનું નામ તો મને હજી નથી ખબર. તો એ ટાવર છે. એન્ડ અહીંયા આગળ તમે જોઈ શકો છો એ ટ્વિન ટાવર છે, ત્યાં પણ જઈ શકો છો. ત્યાં સામે તમને દેખાતો હશે વચ્ચેથી, કદાચ તમને હું ઝૂમ કરીને થોડું બતાવી દઉં. આ ટ્વિન ટાવર છે. તો બધો નજીક નજીકમાં જ છે. અહીંયા થોડા આગળ જઈએ તો વર્લ્ડ સેકન્ડ ટોલેસ્ટ ટાવર પણ છે અહીંયા આગળ, એ બી દેખાશે. ઇન્ડિયન લોકોની માર્કેટ છે એ પણ દેખાશે. તો બધું અહીંયા નજીક નજીકમાં જ છે. તો ચાલે આપણે બતાવીએ તમને માર્કેટ અને બધું વ્યૂઝ. મણિભાઈ અને આ ભાઈ કોરિયન અમારી જોડે છે, અને અમે લોકો અહીંયા હોટલમાં રોકાયા છે. આની પાછળ જે દેખાય વર્લ્ડ સેકન્ડ ટોલેસ્ટ ટાવર છે. અને આ છે, આ બી એક ટાવર છે, એનું નામ નથી ખબર, પેટ્રોનસ કે એવું કંઈક છે. ત્યાં તમે જોઈ શકો છો એ છે ટ્વિન ટાવર. અહીંયા મેટ્રો છે, અહીંયા આગળ મોનોરેલ છે, ફાસ્ટેસ્ટ રેલ છે, બધી અહીંયા અલગ અલગ પ્રકારની રેલ છે. અને અહીંયા આગળ બધો તમને મોટા મોટા ટાવર જ જોવા મળશે. તમને ડેવલપમેન્ટ જોઈને હેરાન રહી જશો કે આવું બધું કેમ હોઈ શકે છે, કેવી રીતે હોઈ શકે. આ જો ભાઈ બિલ્ડિંગ જે તમે બને ને આ બતાવી, હમણાં જોઈ લો, બહારથી એવો ખૂબસૂરત દેખાય પણ અંદર કેવી રીતે કામ કરવાની સ્ટાઇલ પણ જોઈ શકો છો કે આ લોકો કેવી રીતે કામ કરે છે. ભાઈ લેટ્સ ગો, લાઈક કરો ભાઈ, લાઈક કરો, શેર કરો ભાઈ. નજારો જોઈ લો કેટલો ખૂબસૂરત છે અહીંયા આગળ. અહીંયા આગળ આ મોનોરેલ છે, અહીંયા જોઈ શકો છો. અત્યારે કોઈ આવે તો હું તમને બતાવી દઉં. અને અહીંયા આજુબાજુ તમે જોઈ શકો છો બહુ જબરદસ્ત બિલ્ડિંગો છે, બહુ જબરદસ્ત નજારો છે. અને હવે આપણે અહીંથી રોડ ક્રોસ કરીને આ બાજુ જઈશું. આ જે તમને સામે દેખાય છે ને પેલો પાછળનો, એ છે વર્લ્ડ સેકન્ડ ટોલેસ્ટ ટાવર. અને અત્યારે આપણે પહોંચી ગયા છે લગભગ ઇન્ડિયાના
જો ઇન્ડિયન લોકો રહે છે ને, તમિલ સાઉથ ઇન્ડિયન લોકો અહીંયા બહુ બધા રહે છે, ત્યાં પહોંચી ગયા છે. અહીંયાથી લગભગ 10 મિનિટના વોક ઉપર અમારો હોસ્ટેલ છે ટ્વીન ટાવરની બાજુમાં, અને અહીંયા પહોંચી ગયા છે. અહીંયા બધા તમને ઇન્ડિયન લોકો કે મિની ઇન્ડિયા કે એ જ છે, બધો જ્વેલરી શોપ છે, ફૂલ માર્કેટ, સાડી કપડાં જે જોઈએ તમારે બધો મળી જાય છે અહીંયા આગળ. જમવાનો પણ બહુ સારો સારો અહીંયા મળે છે. તો આપણે હવે જઈશું ત્યાં અને તમને બતાવીશું. ભાઈ ચા અમુક જગ્યાએ 50 રૂપિયાની એક કપ મળે છે, એક અમુક જગ્યાએ 100 રૂપિયાની મળે છે, એટલે 5 રીંગટની, એક રીંગટ એટલે 20 રૂપિયા હિસાબ લગાવી લેવાનો તમારે. તો હવે તમે કહેશો કે આ જગ્યાનું નામ શું છે, નામ મને નથી ખબર કે શું નામ છે. હું ખાલી A to B રેસ્ટોરન્ટ છે ને એનું નામ સર્ચ કરું એટલે આ મળી જાય. હવે આ બોર્ડ દેખાઈ ગયો એટલે અહીંયા સમજી લો આ નામ છે, લુલુઆન પિંગાર સંઘાઈ મસ્જિદ ઇન્ડિયા. મસ્જિદ ઇન્ડિયા છે આ જગ્યાનું નામ, મસ્જિદ ઇન્ડિયા છે. અને આ જોઈ લો ભાઈ ટાવર, કેવો ખબર જબરદસ્ત ટાવર દેખાય છે. અહીંયા આગળ જેકેલ મોલ પણ છે. હવે આપણે જઈએ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અને ચા બા પીએ અને થોડાક મજા કરીએ. અહીંયા માલાબાર ગોલ્ડ ડાયમંડ છે, પછી આ છે 11 આનંદા ભવન, મતલબ A to B. પછી અહીંયા પાછળ બધો ઇન્ડિયન લોકોનો છે. તો આપણે આવી ગયા છે પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ A to B 11 આનંદા ભવન, બરાબર. અહીંયા આગળ તમને જે પણ જોઈએ સ્વીટ પણ મળી જાય છે, જ્યુસ પણ મળી જાય છે, અને જે પણ મીઠાઈ જોઈએ એ પણ મળી જાય તમને બધો. તો હવે આપણે ચાવા પીશું, નાસ્તો કરીશું, પછી તમને ફરાવવા લઈ જઈશું. મણિભાઈ કોઈ યહાં પે ઢોસા, મણિભાઈને ઢોસા બહુ પસંદ આવી ગયા છે. મણિભાઈ અત્યારે સ્પેનમાં રહે છે અને આ ભાઈ કોરિયાથી છે, એને પણ અહીંયા ટેસ્ટ કરાવવા લાવ્યા છે પહેલી વાર. હા, તો મણિભાઈ બહુ દિવસે પછી ઢોસા ખાવાના છે, તો જોઈએ કેવો ટેસ્ટ રહે છે. રાતે ખાયો એટલે મજા આવી ગઈ, આજે બીજો મંગાવવાનો છે લગભગ. મણિભાઈએ કીધું કે આપણે બાદામ શેક પીએ છે, એટલે 10 રીંગટ એટલે 200 રૂપિયાનો આટલી ગ્લાસ. હવે મણિભાઈ કે આ તો ધોકો થઈ ગયો. પંજાબી મેં કેસે બોલેંગે, ધોકા હો ગયા. દેખો ભાઈ એસા છોટા સા ગ્લાસ હૈ, એક ઇત્તા સા ચાય કા ગ્લાસ હોતા હૈ ઉતના હી, ચાય નો ગ્લાસ હૈ ને એટલો જ છે બસ, અને 200 રૂપિયા. ભાઈ બોલો શું ઘંટા પીએ કે શું પીએ પછી, ધોકા હો ગયા ભાઈ. તો ચણાપુરી પણ આવી ગઈ છે, ઢોસા, મસાલા ઢોસા અને મેંગો શેક. આ લગભગ એક વસ્તુ 200-200 રૂપિયાની છે જે બી પણ માંગાઈએ, એટલે ભાવ તમને ખાલી અંદાજ આવે એટલા માટે કહું છું, બરાબર. હવે ચા પણ આવી ગઈ છે 100 રૂપિયાની એક ચા, આપણે અહીંયા 7-10 રૂપિયાની મળે છે. ભાઈ સાહેબ આ મોટી મોટી બિલ્ડિંગોની વચ્ચે આવો પણ ઘર છે, હમણાં જોવા મળે, પહેલાં નથી ખબર. આ પાછળ તમને દેખાતા નથી પણ અહીંયા છાપરાઓ પણ છે, જોઈ લો. આવા છાપરા છે, ઝૂંપડપટ્ટીઓ જેવા જ છે, એકદમ ઝૂંપડપટ્ટી કહે છે કે આવા લોક છે, જોઈ લો. હે, આ જોઈ લો, નાની નાની ઓરડીઓ છે ને, આ મોટી મોટી બિલ્ડિંગ, આ ટ્વીન ટાવર, આ મોટો ટાવર, આ દુનિયાનો ટોલેસ્ટ ટાવર, અને આ ઝૂંપડપટ્ટીઓ ભાઈ બોલો. આ જો લાકડા લાકડી યાર, ગલી ઓફ મળી જ જાય છે મને, ક્યાંય ખબર નહીં, જોવા નથી આવ્યો કંઈક સ્પેશિયલ, એવું કંઈ દિમાગ નથી લાગ્યો, ખાલી ફરતો અને આ બધી વસ્તુઓ જોવા મળી ગઈ. તો આમાં પણ ઝૂંપડપટ્ટીઓ છે ભાઈ, જો સુટકેસો અહીંયા પડી છે, કબાડની દુકાન છે. તો કેમ છો મારા વાલા મિત્રો, અત્યારે આપણે મલેશિયાની એક ટ્રેનમાં યાત્રા કરી રહ્યા છે, જે ક્વાલાલમપુરથી બટરવર્થ જ્યોર્જ ટાઉન પેનાંગમાં જાય છે. તો ત્યાં જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચી ગયા છે ઇપો. 2-2.5 કલાકની જર્ની ઓલરેડી થઈ ગઈ છે અને આ ટ્રેનમાં બેસવાના લગભગ 1,550 રૂપિયા જેવા લાગે છે. અને ટ્રેનની જે સ્ટેશન ઉપર રોકાઈ છે ને ઇપો, એની ઠીક સામે તમને દેખાય છે ગુરુદ્વારા સાહેબ, એટલે કદાચ ભૂલથી અહીંયા ઉતરી જાઓ તો તમે અહીંયા રોકાઈ શકો છો મારા હિસાબે. બાકી તો ભાઈ ટ્રેન ઠીકઠાક છે, આપણે જેવી બ્રોડગેજ નથી, મિની ટ્રેન કહી શકાય યા કે પછી મીટર ગેજ કહી શકાય છે. અંદર બાથરૂમ ટોયલેટ છે, ફૂલી એસી છે, સ્પીડ પણ સારી છે 150થી ઉપર, લગભગ 150ની આજુબાજુ અને આની અંદર. તો આપણી ટ્રેન અત્યારે પહોંચી ગઈ છે એક સ્ટેશન ઉપર, તો એનું નામ તો અહીંયા બતાવવાનું બુકિટ કરીને છે અને આ સ્ટેશન છે. આ લોકો જવાવાળા ઊભા છે અહીંયા આગળ, બીજી સામે આવવાવાળી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે પેનાંગ રેલવે સ્ટેશન ઉપર,
હવે અહીંથી જઈશું ફેરીમાં બેસીને, જે જોર્જ ટાઉન છે એ એક આઈલેન્ડ જેવું છે, ટાપુ જેવું છે, ત્યાં જવાના છે. ત્યાં જવા માટે અહીંથી ફેરી લેવી પડશે અને બસ ટર્મિનલ પણ અહીંયા છે, એટલે બસ તો ત્યાં જાય નથી. તો આપણે હવે અહીંયાથી ફેરી લઈએ અને ફેરીમાં શું જોવા મળે છે જોઈએ. બે રિંગટની ટિકિટ લઈ લીધી 40 રૂપિયાની, હવે ફેરીમાં બેસવા જઈ રહ્યા છે. આ બાજુ ક્યાંક ફેરી જોવા મળી જશે. આવા મોટા મોટા ફેરીઓ છે, એમાં બસ ટ્રક બધો, ગાડીઓ, બાઇક, સાયકલ બધો અંદર લઈ જાય છે. આ જોઈ લો ભાઈ, સ્કૂટર સ્કૂટર અંદર ભરેલા છે, ગાડી અમારી ઉપડી ગઈ છે. તો ભાઈ આ જોઈ શકો છો, અહીંયા આગળ પેનાંગમાં પહોંચી ગયા છે આપણે. અને અહીંયા તો ભાઈ નજારો બહુ જ ખૂબસૂરત છે, આવવાનો વસૂલ છે. અભી હાલ આ ફ્લાઇટે અહીંથી ઉડાન ભરી છે પેનાંગ ઇન્ટરનેશનલ એરપોર્ટથી. અને તો ભાઈ આ જોઈ શકો છો, મોટા મોટા જહાજ જે પડ્યા તમને પાણીમાં દેખાય છે ને, આ છે જોર્જ ટાઉન પેનાંગ. સામે તમને હોંગકોંગ જેવું કંઈક લાગે છે, હોંગકોંગ બિલકુલ આને જેવો કોપી છે, પણ હોંગકોંગની બિલ્ડિંગો આના કમ્પેરમાં બહુ જ મોટી છે અને બહુ વધારે સંખ્યામાં છે. અહીંયા આગળ આ જોર્જ ટાઉન છે, અહીંયા જોઈએ હમણાં શું દેખાય છે. હમણાં જઈએ છીએ તે બાજુ. આપણે અત્યારે આ ફેરીમાં બેઠા છે, આ લોકો બેઠા છે, પાછળ બહુ બધા સ્કૂટર ભરેલા છે, અંદર બહુ બધા લોકો ભરેલા છે, અને આપણે મોજ કરવા જઈ રહ્યા છે. આજે એક જ દિવસ છે આપણી જોડે, કાલે અહીંથી આપણે પાછો નીકળવો પડશે, કેમ કે આપણી ફ્લાઇટ છે આગળ જોહર બારુથી કુચિંગ, જે બીજો એક વેસ્ટની બાજુ જે મલેશિયા છે ને, અહીંથી 2000-2000 કિલોમીટર દૂર પાણીની પેલી બાજુ ત્યાં જવાનો છે. તો આપણે જોઈએ હમણાં અહીંયા નજારો, પછી આપણે આગળ મળીશું. આપણે અહીંયા ફ્લાઇટ રોકાય નહીં એના પહેલાં લોકો ઉતરવાની તૈયારી કરતા હોય એવી રીતે આ જહાજ હજી પહોંચ્યો નથી, પણ આ કાકાએ સ્કૂટર ચાલુ કરી દીધું છે. અને ત્યાં સામે જોઈ શકો છો ફેરીનો સ્ટેશન છે. આ જોઈ લો બધા બાઇકર પાર્કિંગ હતી, સાઇકલવાળા પણ છે, બાઇકવાળા પણ છે. તો ભાઈ વેલકમ ટુ જોર્જ ટાઉન મલેશિયામાં તમારું સ્વાગત છે. અને આ શું છે ભાઈ, જેલ જેવું કંઈક લાગે છે ને, પણ અત્યારે એને દુકાન બનાવી દીધી છે. જૂના જમાનામાં કદાચ જેલ હોઈ શકે છે, ખબર નહીં, પણ આ ગળીનો એક એક ખૂણો એવી રીતે ડિઝાઇન કરેલો છે ને, એવી રીતે એમને ગોઠવેલા છે સામાન, ફોટોગ્રાફી તમારો મન થઈ જાય એટલી તો સાફ સુથરી છે, એટલી ખૂબસૂરત બનાવેલી છે. ભાઈ જુઓ આ ઘર, જુઓ કેવું છે, પહેલાંનો જમાનાનો ઘર પણ છે, અને બધી બિલ્ડિંગો યુરોપિયન લોકોએ બનાવેલી છે. અંદરની બાજુ તમે જોઈ શકો છો, હવે આ ખાલી ટુરિસ્ટ માત્ર માટે કામમાં આવે છે. બધું સુનસાન જેવું લાગે છે, પણ સારો પણ લાગે છે. આપણે ક્યાં રોકાવાનું એ નથી ખબર, હવે જોઈએ રસ્તામાં આગળ ક્યાંક જોવા મળશે તો જગ્યા આવશે એટલે હું તમને બતાવીશું. આ ગલીની અંદર જો ભાઈ, આ ગલી જબરદસ્ત સજાવેલી છે, અંદર આખી છત્રી ઓત્રી લાગેલી છે. આમાં કંઈક નવરાઈ લાગે ભાઈ, આ શું છે, આપણે ગુજરાતી એટલે ટેસ્ટ તો કરવો જ પડશે ને. પાણી આવે છે, ઓ ઓ ભાઈ વાહ, ક્યાં મૂકેલો છે, અહીંયા આગળ. અમુક તો નવી નવી આઈટમો, ટંડાસ આવી ગયો છે ભાઈ, ટંડાસ, ટંડાસ એટલે સંડાસ, અહીંયા કહેવામાં આવે ટંડાસ. કબૂતર તો અહીંયા પણ છે, રંગ બી એ જ છે. અમુક ખૂણામાં તો કેવા સાપરા જોવા મળે, જોઈ લો અહીંયા એક બાઇક પડેલી છે અને આ જગ્યા ઉપર આવો બધો કંઈક નજારો જોવા મળે, પણ જ્યાં પણ છે વ્યવસ્થિત છે, નીટ એન્ડ ક્લીન છે, ફોટો પાડો એવી જગ્યા લાગે તમને, એવો કંઈ મજાનો જગ્યા છે આ સિટીમાં, આ જોર્જ ટાઉન. હવે આપણે જઈશું ક્યાંક, આ જો સર્કલ કેવું બનાવેલો છે, મસ્ત પામના ઝાડ લગાવી, ગાર્ડન બાર્ડન લગાવી અને ચકાચક બનાવી દીધો છે. તો કેમ છો મારા વાલા મિત્રો, બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારો સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છે મલેશિયાની એક ખૂબસૂરત જગ્યામાં, જે લાગે છે કે કંઈક ચાઇનાનો શહેર છે, એવો સજાઈ દીધો છે, એવો રંગાઈ દીધો છે ને, એવો વ્યવસ્થિત લાગે છે. તો આપણે પહોંચી ગયા, તમારે આ વિડીયો આખો જોવાનો છે, તમને જોવામાં મજા આવી જશે કે વાસ્તવમાં કેવી જબરદસ્ત જગ્યા છે. અમદાવાદથી મલેશિયાની ડાયરેક્ટ ફ્લાઇટ પણ છે, તો આપણે મલેશિયા આવીએ, ક્વાલાલંપુર આવીએ ત્યારે અહીંયા આવવાનું ભૂલતા નહીં.
આ જગ્યા બહુ જબરદસ્ત છે. આપણે થોડોક પાણીની બોટલ અહીંથી લઈ લઈએ અને અહીંયા આગળ જોઈ શકો છો બહુ બધો ચાઇનીઝ ફૂડ અહીંયા પણ મળે છે. પૂરી જેવો કંઈક બનાવે છે. આ લોકો શું બનાવે છે, શું ખાય છે જોઈ લો. અહીંયા આગળ બધો ખબર જ નહીં પડતી એવી એવી વસ્તુ ખાય છે. અહીંયા ચિલ નાઇટ રેસ્ટોરન્ટ, લોકો અત્યારે જમવાનો ચાલુ કરી દીધો છે. બહુ ધુમાડો ઉડે છે અહીંયા આગળ. વાહ ભાઈ વાહ, ચારો તરફ તો કેવી રોનક લાગે છે અહીંયા. એમને જે ખાવાનું છે એ તો આપણે જોવાનું જ કામ નથી. ધૂમભાઈ કર આ શું કરે છે, બેઠા છે. ચાઇના વાળા આવી રીતે બેસી જાય છે, અહીંયા પણ બેઠા છે. કેવી જબરદસ્ત સ્ટ્રીટ છે. અહીંયા એક માત્ર એવી બિલ્ડિંગ છે. અહીંયા આગળ કંઈક આવો નજારો તમને જોવા મળે છે. એટલે આ ભાઈ અહીંયા બેઠા છે. આવી આવી સ્ટ્રીટ છે એને કહેવાય જોર્જ ટાઉન. જે કોઈ ભાઈ અહીંયા જોર્જ આવ્યો હશે ને પહેલાં, એને બધો આ ટાઉન ઊભો કર્યો છે અને હવે એ નામ જોર્જ ટાઉન પડી છે. ધ્યાન ના રાખો તો માથામાં વાગી પણ જાય એવું સિસ્ટમ છે અહીંયા આગળ. તો થોડા આપણે આગળ જઈશું અને આખો માર્કેટ તમને બતાવીશું. વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં ભાઈ. એક લાઈક તો બને જ છે અને કોમેન્ટ પણ બને છે. આ વિશે તમારે શું કહેવું છે, આ જોર્જ ટાઉન વિશે. જગ્યા કેવી બનેલી છે, જબરદસ્ત. સાંજના 7 વાગી ગયા છે. માર્કેટ બધી છેલ્લા લેવલ ઉપર છે. આ જગ્યાએ એટલા બધા ચાઇનીઝ લોકો, ચાઇનીઝ ટુરિસ્ટ, એમના માટે બહુ જ પરફેક્ટ જગ્યા છે. અને એ લોકો શાંતિ અને પીસ જે માગે છે ને એ એમને અહીંયા પણ મળે છે. હું જ છું ભાઈ બંસી બિશ્નોય. જોઈ લો અહીંયા આગળ કેવા લાગે છે. આપણે મારે દર્શન કરાવી દે છે ગલીમાં. આ જો આ પણ ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે. ડમ્પલિંગ મળે છે, ડમ્પલિંગ, ઓથેન્ટિક ચાઇનીઝ રેસ્ટોરન્ટ. વાહ ભાઈ વાહ, ચાઇના વાળા માટે તો આ જન્નત છે. તો આ જગ્યા છે આ ખૂબસૂરત બિલ્ડિંગ, એની ઉપર તમે સ્કાય વોક કરી શકો છો. ત્યાં આગળ જોઈ શકો છો સામે ટાવરની ઉપર જે સાઈડમાં લટકતો બ્રિજ દેખાય છે ને એ જ છે. પછી આ છે માર્કેટ. ભાઈ કેવો નજારો લાગે છે તમને. અને અહીંયા જે દેખાય છે ને આ છે પોલીસ સ્ટેશન. આ પોલીસ સ્ટેશન ક્યારે બન્યો છે, 1807માં બન્યો હતો. સ્ટેટ 25 માર્ચ 1807માં બનેલો છે. અને આખી ગલી તમને કલરફુલ જેવી લાગે છે ભાઈ. વાહ, કાકા એકલા બેઠા મોજ કરે છે. હવે આપણે આ નજારો જોતાં જોતાં અહીંયા ફરીશું. આ દુકાન બંધ કરે છે, જોઈ લો. અહીંયા જોતાં જોતાં ખબર પડી કે અહીંયા રોડની વચ્ચે પટરીઓ પણ છે. આ જોઈ શકો છો અંગ્રેજોની ટ્રામ પણ હતી, તો અત્યારે એ બંધ થઈ ગઈ છે. આ લોકો જોડે બધો સાધન સંપન્ન નથી. આ દેખાય છે અમીર પણ આ મામલે બધા ફેલ છે. તો આ બધી ટ્રેનો બંધ થઈ ગઈ. હવે ખાલી પટરીઓ જમીનની અંદર છે એ બી એમને તે નીકાળવામાં આવી નથી. આ લાગે છે ને કંઈક દિલ્હીવાળો કનોટ પ્લેસની થોડી ઘણી શકલ આવે છે, બાકી તો બધું બદલાઈ ગયું. વાહ ભાઈ વાહ, ક્યાં જબરદસ્ત નજારો છે અહીંયા આગળ. તો જોઈ લો ચકા જામ, ગાડીઓ કેવી રીતે જાય છે. મસ્ત મજાનો નજારો અહીંયા જોવા મળે છે તમને. આ સામે શું છે, ટર્મિનલ જેવું કંઈક લાગે છે, મોલ છે. તો જઈએ આપણે મોલની અંદર. લો ભાઈ, અહીંયા તો ચવાણો પણ મળે છે એક ડબ્બો, અને લગભગ 180 રૂપિયાનો છે. આ એક સેવ 60 રૂપિયાની. આ છે જોર્જ ટાઉનનો સૌથી મોટો મોલ. એનું નામ તો અહીંયા આગળ લખેલો છે, તમે જોઈ શકો છો. અહીંથી તમારે કુઆલાલંપુર જવા માટે બસ પણ મળી જાય છે, જોહર બારુ જવાનો તો બસ મળી જાય છે. અને આ બધું છે અહીંયા આગળ સીન. હવે આપણે જઈશું પેલી બાજુ, સામેની બાજુ. તો અહીંયા તમે જોઈ શકો છો આ તમિલ ટેમ્પલ છે. અહીંયા આગળ ગણપતિ ભગવાનનો મૂર્તિ લાગેલી છે અને અંદર હવે પૂજા અર્ચના થાય છે. જોઈ લો